કેસુદના ટિંટોડી ગામના ખેડૂતે કર્યું કારા ઘઉંનું વાવેતર. મોઘા ભાવના બિયારણ ખરીદી કરી કારા ઘઉંનું વાવેતર કર્યું. લોકોમાં ખાવામાં ઉપયોગમાં પસંદ ન હોવાથી આગામી વર્ષોમાં કારા ઘઉંના વાવેતર ઘટાડો થાય તેવી ખેડૂતની ધારણા. ખેડૂતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહ્યા છે, જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડૂતો મબલક પાક ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે, તો કોઈ ખેડૂતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ કારા ઘઉંની. જો કે કેશોદ તાલુકામાં ટીટોડી ગામના ખેડૂત ભીમસીભાઈ બારીયાએ અખતરા રૂપે કારા ઘઉંનું થોડું વાવેતર કરેલ છે. તે ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડૂતોએ પણ મોંઘા ભાવે કારા ઘઉંના બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કારા ઘઉંનું વાવેતર કર્યું છે, પણ તેમાં આગામી વર્ષોમાં કારા ઘઉંના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી વર્ષે કારા ઘઉંના વાવેતર સમયે અનેક ખેડૂતોએ પ્રતિ મણ 1200 થી 2000થી વધુના ભાવે કારા ઘઉંના બિયારણની ખરીદી કરી વાવેતર કરેલ છે. જોઈતા પ્રમાણમાં ઉત્પાદન પણ નબળું રહ્યું છે. પોષણક્ષમ ભાવ કે વેચાણમાં પણ ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સાથે સામાન્ય ઘઉં કરતાં મોડી પાકતી જાત હોવાથી પિયત પણ વધુ આપવા પડી છે, જેના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં મોડું થાય છે, જેની સામે પૂરતું ઉત્પાદન તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે તથા ખાવામાં લોકો પસંદ ના કરતા હોવાનું ખેડૂતો અનુમાન સેવી રહ્યા છે, જેના કારણે આગામી વર્ષોમાં કારા ઘઉંનું વાવેતર નહીવત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કારા ઘઉંનું વાવેતર કરવા ઈચ્છતા ખેડૂતોએ કારા ઘઉંનું વાવેતર કરેલ ખેડૂતોને અભિપ્રાય લઈને વાવેતર કરવું હિતાવહ છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. મારું નામ ભીમસિંહભાઈ શરમભાઈ બારીયા. તમને જે સામે દેખાય છે તે કારા ઘઉં 10 કિલોનું વાવેતર કરવું છે, કરેલું છે, અને મને તો મારા મિત્ર પાસે ઠીકડી આવેલા છે. પણ આની અંદર બહુ મોટો કારોબાર થયેલો છે. 100 થી માંડીને 200 રૂપિયાના કિલો સુધી વેચાણ છે, અને એનો પાકવાના દિવસો છે 130ની આજુબાજુ, 120 થી 130 દિવસ, અને 25 થી 30 મણા ઉત્પાદન થાય એવી સંભાવના ખરી. અને અમે એને ખાધા તો નથી, પણ એના ગુણધર્મ તો એની અંદર પ્રોટીન એવી બધી પૌષ્ટિક ચીજો ઘણી બધી છે, અને એવી બધી પોસ્ટ મેં વાંચેલી છે કે એનાથી ડાયાબિટીસ અને કેન્સર એવા રોગો પણ, કેન્સર અને ડાયાબિટીસમાં પણ એનાથી ફાયદો થાય. તેના સંશોધનકર્તા છે હરિયાણાના મોહાલીમાં જે મોનિકાબેન ગર્ગ, એનો દાવો એવો છે કે અમે નથી કહેતા કે કેન્સર અને ડાયાબિટીસ માટે, પણ અમે એમ કહીએ છીએ કે આમાં પ્રોટીન સફળ છે, અને આયુર્વેદની દ્રષ્ટિએ ખાવા માટે સ્વાસ્થ્યપ્રદ છે. એટલે મારી ખેડૂતને એક ભલામણ છે કે સમજી વિચારીને તમે વાવજો, કારણ કે આમાં બિયારણ બહુ મોંઘા ભાવનું વેચવાનો બહુ મોટો કારોબાર થયેલો છે, અને આ વખતે કોઈને વાવવા હોય તો એને 1200 રૂપિયાના 20 કિલો મળશે બી.